ગાનેરાના ધારાસભ્યએ હવે દાંતીવાડા ડેમનું પાણી ટપક તેમજ ફુવારા પદ્ધતિ માટે આપવાનું સરકારનું આયોજન હોય 75% પાણીની બચત થવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે। ધાનેરા તાલુકાના ચારડા તેમજ આજે યોજાયેલા કૃષિ મેળામાં ધારાસભ્યએ રાજ્ય સરકારના આગામી આયોજન પર પ્રકાશ પાડ્યો હતો। ધાનેરા તાલુકાના ચારડા ગામે વાંકલ માતાજીના મંદિરે આજે કૃષિ મેળાનું આયોજન કરાયું હતું। આંતરરાષ્ટ્રીય તૃણ ધાન્ય વર્ષની ઉજવણી અંતર્ગત ધાનેરા તાલુકા કક્ષાના આ કૃષિ મેળાના આયોજનને આવકાર મળ્યો હતો। ધાનેરા તાલુકો ખેતી તેમજ પશુપાલન પર આધારિત રહેતો તાલુકો છે। જે પ્રમાણે યુગ બદલાઈ રહ્યો છે એ પ્રમાણે ખેતી અને પશુપાલનના વ્યવસાયને આધુનિક કરવો જરૂરી છે। ભારત દેશમાં અનેક ખેતી પેદાશના સંશોધનો માટે વૈજ્ઞાનિક ઢબે કામ થઈ રહ્યું છે। કઈ રીતે ખેતીમાં સુધારો લાવી પ્રાકૃતિક અને બાગાયત ખેતી તરફ આગળ વધવું જોઈએ માટે ખેતીવાડી વિભાગ માર્ગદર્શન આપી રહ્યું છે। ત્યારે આજે યોજાયેલા કૃષિ મેળામાં નિષ્ણાંત અધિકારીઓ અને વૈજ્ઞાનિકોએ ખેતી અને પાકને લગતી મહત્વની સમજણ આપી હતી। ખેતીમાં રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ થઈ રહ્યો હોય જમીન ખરાબ થઈ રહી છે અને લોકોના આરોગ્ય પર પણ જોખમ સર્જાઈ રહ્યું છે। આવા સમયે ખેડૂતો ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કરવાનું ટાળી દરેક ખેડૂત ચાસ થકી દવા બનાવી પાક પર છંટકાવ કરે તેવી નિષ્ણાંત વૈજ્ઞાનિકે અપીલ કરી હતી। કુદરતે તમને મફતમાં આપેલી સૌથી સારી જો ફૂગનાશક દવા હોય એ તમારી છાસ છે, એ ખાટી છાસ છે। જેટલી ખાટી થશે એટલું તમને સારો પરિણામ મળશે। હવે મેં જે મુજબ વાત કરું એ પદ્ધતિ આપણે આ વર્ષે જો શિયાળાની અંદર જે રાયડો કે ગમે તે પાકનું તમે વાવેતર કરો એની અંદર આ પદ્ધતિ વાપરવાની છે, એટલે તમારે દુકાનવાળા પાસે જવાની જરૂર જ પડશે નહીં। હવે શું કરવાનું છે તમને બતાવો, જેટલી પણ છાસ તમારા પાસે જે બધી છાસ તમારે ભેગી કરી રાખવાની છે એક પીપડાની અંદર, બરાબર 5 લિટર હોય 10 લિટર હોય 50 લિટર હોય, બધી છાસ એક બેરલની અંદર તમારે ભરીને રાખવાની છે। એ છાસ ની અંદર બે ધાતુ નાખવાના છે, કયા બે ધાતુ, એક તો લોખંડ બરાબર અને બીજો તાંબુ બરાબર, એનું કોઈ વાસણ હોય કોઈ લોખંડના તારના ખીલા તાર હોય કે ખીલા હોય ગમે તે વસ્તુ, લોખંડ અને તાંબુ આ બે ધાતુની વસ્તુ એ છાસ ની અંદર પડી રાખવાની છે આપણે। જ્યારે આ જે છાસ છે અઠવાડિયા જૂની થશે 7 દિવસ જૂની, એના પછી એક પંપ ની અંદર 1 લિટર છાસ લેવાની છે અને એનું છંટકાવ ગમે તે પાક ની અંદર તમે કરી શકશો। 15-20 દિવસ નું પાક થાય એટલે એનું છંટકાવ ચાલુ કરી દેવાનું છે, દર 10 દિવસ કે દર 15 દિવસ ના અંતરે એનું ફરીથી આપણે છંટકાવ કરવું છે। બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં સિંચાઈના પાણીની મુખ્ય સમસ્યા છે, ત્યારે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સાથે રાજકીય આગેવાનો આ મામલે સરકારમાં રજૂઆત કરવા આવ્યા છે। આજે યોજાયેલા કૃષિ મેળામાં પણ ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ પાણીને લઈ સરકારના વધુ એક આયોજનની જાહેરાત કરી હતી। દાંતીવાડા ડેમમાંથી પાટણ જિલ્લાને આપવામાં આવતું પાણી હવે માત્ર ટપક અને ફુવારા પદ્ધતિથી પિયત માટે આપવામાં આવશે, જેના થકી 75% જેટલો પાણીનો જથ્થો બચાવ થશે અને એ પાણી દાંતીવાડાથી સીપુ ડેમમાં કેનાલ દ્વારા આપવાના કામની તૈયારી પણ ગુજરાત સરકાર કરી રહી છે। એની અંદરથી પાણી પાટણ ડિસ્ટ્રિક્ટની અંદર આવતા હતા, એમાં પણ કમાન્ડ એરિયા નવો કરી સર્વે ફરીથી કરી અને આખા ભારત દેશની અંદર એક જ દાંતીવાડા ડેમની અંદર પાયલોટ પ્રોજેક્ટ તરીકે જે છૂટું પાણી આપતા હતા એની જગ્યાએ ફક્ત ફુવારા અને ટપક પદ્ધતિથી પાણી આપવું, બાકીનું પાણી ન આપે એ પ્રકારનો પાયલોટ પ્રોજેક્ટ દાંતીવાડા ડેમ ઉપર પણ સર્વે ચાલુ થયો છે અને આવનારા સમયની અંદર થશે અને એમાંથી જે બચશે પાણી 25% પાણીમાં એ પિયત થશે, એ વિસ્તાર જે 100% થતો હતો એ 25%ની અંદર પાણીની અંદર પિયત થશે, 75% જે પાણી બચશે એ પાણી દાંતીવાડા ડેમમાંથી સીપુ ડેમની અંદર લીક કેનાલ અને એક પાઇપલાઇન એના દ્વારા સીપુ ડેમની અંદર એ પાણી લાવવામાં આવશે અને સીપુનો આખો કમાન્ડ એરિયા એનાથી પાણી પીશે અને આવનારા સમયની અંદર જો એમાં પછી વધારાનું પાણી આપણને મળે તો છે એ આપણી રેલ નદી સુધી ટચ કરવાનો પણ સરકારશ્રીનો આઈડિયા પણ છે અને એના માટેના સૌ આપણા પોલિટિકલ બધા જ લોકોનો સાથ અને સહકારથી સરકાર આ બાબતમાં કામ કરી રહી છે। કૃષિ મેળામાં ખાસ કરીને બાજરીના પાકના મહત્વ વિશે માહિતી આપવામાં આવી હતી, સાથે અલગ અલગ વિભાગમાં ખેતીને લગતા સ્ટોલ ઉભા કરી ખેડૂતોને માહિતીગાર કરાયા હતા।
કૃષિ મેળામાં ધાનેરા બજાર સમિતિના ચેરમેન વિરલભાઈ પટેલ સાથે પૂર્વ ચેરમેન ભગવાનભાઈ પટેલ, મોરાભાઈ પટેલ સહિતના આગેવાનો અને ખેડૂતોની હાજરીમાં કૃષિલક્ષી યોજનાઓ અને લાભો વિશે માહિતી અપાઈ હતી.